अमीरगढ़ पंथक में अठवाडियामां पशुचोरनो त्रीजो बनाव। जाणे चोरने पोलीसनो कोई डर न होय तेम चोरी पर चोरी करी रह्या छे। आजे फरी एक पशुपालकनी 80,000 रूपियानी भैंसनी चोरी करी। अमीरगढ़ तालुकाना मोटा भागना लोको खेती तथा पशुपालन पर निर्भर छे। खेती तथा पशुपालन करीने पोतानो गुजरान चलावे छे। हमणां डिसेम्बर महीनामां શિયાળામાં ફૂલ ગુલાબી ઠંડી પડી રહી છે, જેનો લાભ લઈ ચોરો જાણે પોતાનો ચોરી કરવાનો વ્યવસાયમાં મસ્ત બન્યા હોય તેમ ચોરી કરવા લાગ્યા છે। ત્યારે અમીરગઢ પંથકમાં થોડા સમયથી ભેંસોની ચોરીના બનાવો બનવા પામ્યા છે। આ અઠવાડિયામાં જ પશુ ચોરીનો ત્રીજો બનાવ બનવા પામ્યો છે, જેમાં આજે મોડી રાત્રે અમીરગઢ તાલુકાના ધનપુરા ગામના 7 નંબર રોડ પર ઈશ્વરજી જગસિંહજી ઠાકોર નામના વ્યક્તિ ભેંસનું દૂધ વેચીને પોતાનું ગુજરાન ચલાવે છે। જેમાં આજે સવારે ઈશ્વરભાઈ ઠાકોરના પશુ બાંધવાના વાડામાંથી મોડી રાત્રે ભેંસની ચોરી થવાની ઘટના સામે આવી છે। આજ રાત્રે પશુપાલક પોતાના ઘરમાં સૂતા હતા, તે સમયે કોઈ અજુગજુ થવાના અણસારથી જાગી ઉઠ્યા હતા અને વાડામાં નજર પડતા તેમની 3 ભેંસોમાંથી એક ભેંસ ન દેખાતા તેમના ઘરના સભ્યોને જગાડી આજુબાજુમાં શોધખોળ કરી હતી, પરંતુ પોતાની ભેંસ ક્યાંય ન દેખાતા પોતાની ભેંસ ચોરી થવાની જાણ થઈ હતી। ભેંસની ચોરી થતાં ઈશ્વરભાઈ ઉપર જાણે આપ ફાટી પડ્યું હોય તેવું લાગ્યું હતું। પોતાની 80,000 રૂપિયાની ભેંસની ચોરી કરી અજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવી છે, જેને લઈ ઈશ્વરજીએ અમીરગઢ પોલીસ સ્ટેશનમાં જાણ કરી હતી। અશોક રાણાવાસિયા, ZSTV અમીરગઢ। બોલો 80,000ની ભેંસ હતી, અમારો આના ઉપર બધું હેડતું તો એમાં ચોરી થઈ ગઈ। હવે મારો કોઈ આધાર નથી હાલ ભેંસનો। કેટલા વાગે તમને કેવી દેખાવ પડી? બસ 2 વાગે હતી, કૂતરું પસ્યું એટલે હું તાજી પછી આની ગોત કરી અમે પોલીસને જાણ કરી। જોણ તો કરવી જ છે, હવે તો જાવ। આ લોકોને ભેંસની ચોરી થઈ છે, 3 ભેંસો તે આમાંથી 2 ચોરાઈ ગઈ અને 2 પાડી રહી છે। અને આ મણા ટૂંક સમયની અંદર આ 300 કે 4થો બનાવશે। આજુબાજુમાં ભેંસો ચોરાવાનું ખૂબ પેલું કિસ્સાઓ વધી રહ્યા છે અને આ લોકોને આ બસ આના ઉપર જ દૂધના ઉપર નિર્ભર કરતા હતા અને આ ચોરાઈ ગઈ રાતે ભેંસો લગભગ 2 થી 2.5 ના ગાળામાં। અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાતમુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ। તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ, ગજાનન સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ, પ્રાંતિજ। વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ, પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો, બાળકો માટે પ્લે એરિયા, રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ, દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા, સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ, સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ, સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર, દરેક પ્લોટની આગળ નાના आकर्षक फूल झाड़ ग्रीन एनवायरमेंट कॉन्सेप्ट, प्रांतिज में रहणांक प्लॉट लेवा माटेनी सुविधाओं। सुंदरा विला कॉम्प्लेक्स एक नवी एवी जगह बनशे ज्यां जीवन जरूरियात माटे जरूरी दरेक वस्तुओनी खरीदी माटे छे मोकानी जगह अने पूरती मोकळास। प्रोविजन स्टोर होय के डेरी पार्लर, एकवार वसुंधरा कॉम्प्लेक्स में तमारो बिजनेस शुरू थशे तो पछी तमे पण बनी जशो घर घर में जाणीता नाम। साइड एड्रेस वसुंधरा विला अने कॉम्प्लेक्स, गजानन सोसायटीनी सामे भाखरिया बस स्टेन्डथी अमीनपुरा रोड, प्रांतिज। ऑफिस एड्रेस वसुंधरा एसोसिएट्स, G10 सिद्धिविनायक कॉम्प्लेक्स, ग्रामीण बैंकनी बाजुमां, एप्रोच रोड, प्रांतिज। संपर्क संजय पटेल पोंगलू, मोबाइल नंबर छे 94 281 86 880। राजेश पटेल वदराड, मोबाइल नंबर छे 99 245 55 451।